नारी कभी भी कैसा भी बोझ उठा सकती है। नारी कभी भी कैसा भी बोझ उठा सकती है। वह सीता बन बेटों को लवकुश बना सकती है। वह सीता बन बेटों को लवकुश बना सकती है। अरे कमजोरी से मत नापना इनकी ताकत को। अरे कमजोरी से मत नापना इनकी ताकत को। जिस हाथ में छुड़िया है ना, वो कल को तलवार भी चला सकती है। नारी इटले परमेश्वर ने अद्भुत रचना। नारी के जैना अनेक अवतार। नारी छे आद्य शक्ति। नारी बनशे महाशक्ति। विश्व महिला दिन नी चरोतर नो अवाज तरफ थी हार्दिक शुभकामनाओ। त्यारे आजे विश्व महिला दिवसे चरोतर नो अवाज लाव्यू छे एक खास प्रस्तुति। जुदा जुदा क्षेत्र में महत्व भाग भजवती अने जीवन नी दरेक क्षण ने हर्ष उल्लास थी जीवती एवी अनेक महिलाओं साथे चरोतर नो अवाजे करी खास बातचीत। जुओ आ विशेष अहेवाल मा। જી રાખી બેન, અત્યારે મહિલાઓનું રાજકારણમાં આગળ વધવું શા માટે જરૂરી છે? જી હું ચોક્કસ કહીશ કે અત્યારે રાજકારણમાં મહિલાઓની ખાસ એટલા માટે જરૂરી છે કે આપણી એક સરકાર એમને તો સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરંતુ ઘણી હજુ શું કહેવાય, જો જે ગામડાઓનું છે, ગામડાઓમાં લોકોમાં જાગૃતતા હજુ ઓછી છે અને ગવર્મેન્ટની જે ઈચ્છા છે કે દરેક સ્ત્રી કે પોતે પણ આગળ આવે, મહિલા સશક્તિકરણની જરૂર નથી, સશક્ત તો મહિલાઓ છે જ, પરંતુ ભાઈ એક જાગૃતિ લાવવાની જરૂર છે અને એ જાગૃતિ કદાચ મહિલા રાજકારણી હશે તો એ પોતે સારી રીતે કદાચ સમજાવી શકશે, રાજકારણની ભાષામાં તો ખરું પણ એનામાં એક કોમળ એવું હૃદય હોય છે કે પોતાના કરી શકશે, અને જ્યારે રાજકારણી તરીકે હું મહિલા તરીકે જ્યારે કોકના ઘરે જઈશ ને તો એ પહેલો વિશ્વાસ મૂકશે, એક પુરુષ કરતા સ્ત્રી પર સ્ત્રી વધારે સારી રીતે વિશ્વાસ મૂકી શકે અને એ પોતે પણ એ સ્ત્રીની વાત માને, દરેક સ્કીમ હોય છે સરકારની એને પણ એમ થશે કે ના, એક સ્ત્રીને મારી લાગણી થઈ છે એટલે એ મારી પાસે આવી છે, એ મારી પાસે ફક્ત વોટ લેવા નથી આવી, એટલે રાજકારણી તરીકે સ્ત્રીને એટલી જરૂરી છે કે સરકારની વાત તમે દરેક સ્ત્રીના ઘરમાં, અને તમે જાણો જ છો કે દરેક ઘરમાં સ્ત્રીનું મહત્વ બહુ હોય છે, જો એ સ્ત્રી ઘરમાં એમ કહે કે આપણે આમ કરવાનું છે તો ઘરના કદાચ 5 કે 6 વ્યક્તિ હશે એ તરત એના પર ટ્રસ્ટ કરશે કે ના, આપણી ઘરની આ સ્ત્રી છે એ કદાચ ખોટું નહીં બોલે, એ આપણા માટે સારું વિચારતી હશે, અને એટલે જ એ દરેક સરકારના જે મહત્વની સ્કીમ છે કે એમના જે લાભો આપવા માંગે છે એના પર પૂરો વિશ્વાસ કરી અને એ આગળ વધશે, અને એટલા માટે જ હું કહું કે સ્ત્રીની ખાસ જરૂર છે રાજકારણમાં. મહિલાઓને મહિલા દિન નિમિત્તે શું સંદેશ આપવા માંગશો? મહિલાઓને હું ખાસ એ સંદેશો આપવા માંગુ છું કે ઘરની, તમે ભલે ઘરની ચાર દિવાલમાં કોક ને કોક કારણસર તમારે રહેવું પડતું હશે, ઘરનો ઉમરો ઓળંગવા માટે પણ કદાચ તમને તકલીફ પડતી હશે, પણ ઘણી જ અત્યારે મારા પોતાના એક હું કહું ને કે હું આટલા 15 વર્ષથી ફિલ્ડમાં છું તો હું જઉં છું વોટ આપવા માંગવા માટે, અમે ઘરે ઘરે જતા હોય છે ત્યારે અમે જોઈએ છીએ કે સ્ત્રીઓ પોતાના ઘરે બેસીને એક સોય દોરાની મદદથી પણ એ લાખો રૂપિયા કમાતી જોઈ છે, ઘરના સિલાઈના સંચયમાંથી પણ એ લોકો ડિઝાઇનર બની ગઈ છે સ્ત્રીઓ, કે ઘરમાં સીવી સીવીને કામ શીખી છે, એટલે એવું નથી કે ઘરની ચાર દિવાલોમાં સ્ત્રી કામ ન કરી શકે, જો એનામાં આવડત અને એનામાં આત્મવિશ્વાસ હશે તો એ ઘરમાં ચાર દિવાલો અને ઘરની ઉમરાની અંદર પણ એ પોતે પૂરેપૂરું એનું બેસ્ટ આપી અને એ પણ પોતાનું નામ રોશન કરી શકશે.